नमस्ते बाळको, गुड मॉर्निंग। आजे आपणे गुजरातीमां शीखशुं द, दड़ानो द। तो आ जुओ, आने कहेवाय द, आ देखाय छे ने, एने कहेवाय द। तो चालो लखता शीखीए द केम थाय। पहेला आपणे ऊपरनी लाइनथी शरूआत करशुं। आ जे आ लीटी होय ने एनामां ऊपरनी लाइनथी करवानुं छे। ऊपरनी लाइनथी एटलो आपणे वणाक वारशुं आवी रीते। आ पछी आटलो काम અને દ ઊંધા ત્રગડા જેવું થાય, ત્રગડે ત્રણ આપણે આમ કરીએ ને, તો દ ની શરૂઆત આમ કરાય દ। તો આ બધા દોટવાળા દ ને ગૂંથી લેશું। દ દ દડાનો દ, પછી ખાલી બોક્સમાં આપણે આનામાં લખશું દ। અહીંથી શરૂઆત કરીને એટલે સુધી આમ કરવાનું છે। તો દ થી દડો, આ દેખાય છે ને દડો, પછી દ થી થાય દરજી, કપડાં સીવે ને ઈ દરજી। દની નીચે લીટી કરો, તો હવે જો અહીં શબ્દ આપેલા છે દ ર દ, તો આપણે આમાં શું શોધવાનું છે દ, તો દની નીચે લીટી કરવાની છે। બે દ આવે તો બે દની નીચે લીટી કરવાની, પછી છે અ ડ દ, તો દની નીચે લીટી કરશું એટલે દને શોધીને લીટી કરવાની છે। પછી ટપકા જોડીને અક્ષર પૂર્ણ કરીને રંગ પૂરવાના, તો આ બધા ટપકાવાળા જે દ છે એને આપણે પૂર્ણ કરી લેશું। પછી આનામાં આપણા મનગમતા કલર પૂરવાના છે। પછી હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોપડી કરો। હવે જો અહીં જે મૂળાક્ષર આપેલા છે એનામાંથી જુદો, એટલે જુદો એટલે કયો, દ સિવાયનો મૂળાક્ષર, તો આ છે દ થી દડો, પછી છે ફ, ને આ છે દ દ દ ને આ બી દ, તો આનામાં જુદો મૂળાક્ષર કયો લાગ્યો, ફ લાગ્યો ને, આપણે ફની ઉપર ચોકડી કરી દેવાની છે। આનામાં પણ દ ને બોલો અને લખો, તો દ દડાનો દ બોલતા આવવાનું અને લખતા આવવાનું, દ દડાનો દ, દ દડાનો દ, આ બધા બોક્સમાં લખશું દ દડાનો દ। પછી દ થી થાય દફતર, દફતર એટલે કે થેલો, સ્કૂલે લઈ જવાનો હોય ને સ્કૂલ બેગ, એને કહેવાય દફતર, તો દ થી દફતર। હવે દ ની ફરતે રાઉન્ડ કરો, તો હવે જો આનામાં રાઉન્ડ કરવાના છે, જ્યાં દ હોય એના ઉપર આપણે કરશું રાઉન્ડ, દ ને શોધીને રાઉન્ડ કરવાનું છે, અને આનામાં પણ દ ને ઓળખીને રાઉન્ડ કરો, તો આવી રીતે જ્યાં દ આવતા હોય એ શોધીને રાઉન્ડ કરતા આવવાનું। પછી છે કે દ ને દ થી શરૂ થતા ચિત્રની સાથે જોડો। હવે જો અહીં દ આપેલો છે ને સાઈડમાં ચિત્ર આપેલા છે, આપણે દ થી ચાલુ થતા હોય એવા ચિત્રની સાથે જોડશું, તો આ છે પેલું શું છે દાડમ, તો એ દ થી શરૂ થયો ને, તો આપણે એનામાં જોડશું। પછી છે ફૂલ, આ છે ફૂલ, કાંઈ પણ નામ નથી આપેલું, ફૂલ છે, તો એનામાં દ નથી આવતો તો એને છોડી દેશું। પછી છે દૂધી, તો દૂધીમાં દ આવે તો એને આપણે જોડશું। પછી છે દિવાસરી, તો દિવાસરીમાં પણ પેલું દ આવ્યું ને, તો એને આપણે જોડવાનું છે। પછી છે પિચકારી, તો પિચકારી દ થી ચાલુ નથી થતું, પછી આને કહેવાય બકરી, તો બકરી પણ દ થી ચાલુ નથી થતી, પછી આને શું કહેવાય દીપડો, તો દીપડામાં દ આવ્યું ને, તો એને આપણે એની સાથે જોડશું। તો આવી રીતે દ થી શરૂ થતા હોય એને ચિત્રની સાથે જોડવાનું છે। પછી દ પછી આવે છે ધ, ધજાનો ધ, તો આ જુઓ જે આ દેખાય છે ને ધજા, તો એને કહેવાય ધ ધજાનો ધ। તો આપણે લખતા શીખીએ, પહેલાં જો આમ સાઈડમાં થોડો આડો વળાંકથી ચાલુ કરવાનું છે ધ ધજાનો ધ। શરૂઆત દ જેવી જોઈએ, પણ દ ને આપણે આમ લખીએ, પણ ધજાના ધ ને આટલોક આવી રીતે આમ ક્રોસથી ચાલુ કરવાનું, પછી બાજુમાં આપણે કરશું સીધી લાઈન ને એની વળાંક, તો અહીં ટપકાવાળા આપણે ધ ને ગૂંથી લેશું ધ ધજાનો ધ, બોલતા આવશું અને લખતા આવશું, પછી ખાલી બોક્સમાં આપણે લખવાનું છે ધ ધજાનો ધ, એવી રીતે આ બધા બોક્સમાં લખી લેશું। પછી આ છે ધ થી ધમણ, તો ધ થી ધમણ પણ થાય। હવે છે કે ધ ની નીચે લીટી દોરો, તો આનામાં જે ધ આવતા હોય એની નીચે આપણે લીટી કરવાની છે, અને આ જે દોટ દોટવાળા ધ છે એને પણ આપણે આ બધા ટપકા જોડી પછી આનામાં મનગમતા કલર પૂરવાના છે। હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો, તો અત્યારે આપણે ધ શીખીએ છીએ, તો ધ સિવાયનો જે મૂળાક્ષર આવે એના પર ચોકડી કરશું, તો આની કે પણ આ બી ધ છે, આ છે પ ને આ છે ધજા, એટલે એ પણ ધમાં જ આવ્યો, આ બી ધ ધ અને ધ, તો આનામાં ધ સિવાયનો જુદો મૂળાક્ષર કયો છે પ, તો પ ની ઉપર કરવાની ચોકડી। પછી બોલો અને લખો, તો આનામાં ધ
બોલતા આવશું ધથી ધજા ધ ધજાનો ધ ધ ધમણનો ધ ધ ધનુષનો પણ ધ થાય તો ધથી ધનુષ પણ થાય ધની ફરતે રાઉન્ડ કરો તો આનામાં ધને શોધીને આપણે એનામાં રાઉન્ડ કરશું બે આવે ધ તો બેમાં રાઉન્ડ કરવાનું ધને ઓળખીને રાઉન્ડ કરો તો આનામાં જીભ ધ આવતા હોય એનામાં આપણે રાઉન્ડ કરી દેવાના છે હવે છે કે ધથી શરૂ થતા ચિત્રની સાથે જોડો તો આ ધ અને સાઈડમાં ચિત્ર છે તો ચાલો શોધીએ ધ વાળા ચિત્ર તો આ છે ધોતી તો ધોતીમાં પણ ધ આવ્યો તો એને આપણે જોડશું પછી છે વાટકી તો વાટકીમાં ધ નથી આવતો પછી છે ધુમાડો આ જો દેખાય છે ને ધુમાડો તો એ ધથી શરૂ થયો ને તો એનામાં જોડશું પછી છે ગુલાબ તો એમાં ધ નથી આવતો પછી આ કયો ફૂલ છે ધતુરો તો ધતુરો એ ધથી શરૂ થાય છે તો એનામાં આપણે જોડશું પછી આ છે પુસ્તક તો એનામાં ધ નથી આવતો ને આ છે ધજા તો એ ધજાનો ધ તો એનામાં આપણે જોડશું બાકીના ચિત્રને જોડવાના નથી એમને રાખી દેવાના છે તો આજે આ થયું ધ અને ધ અસ્તુ